મહેસાણાની વિજાપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જેલર ક્લાર્ક અને પ્યુન 15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા. વિજાપુર જેલમાં બંધ આરોપીને મહેસાણા સબ જેલમાં ટ્રાન્સફર ન કરવા પુરવઠા નાયબ મામલતદાર જૈમિક મિસ્ત્રી, જેલર ક્લાર્ક ભાવિન પરમાર અને પ્યુન કલ્પેશ મકવાણાએ 15,000ની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. ગાંધીનગર એસીબીએ ટ્રેપ કરી લાંચ લેતા ત્રણેય લાંચિયાબાબુને ઝડપી લીધા હતા. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયાબાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો.